આજે મમ્મી ઠીક ડીપ થઈ રહ્યો છે તો ત્યાં બહાર જ બેઠી હતી. હવે છત બાથરૂમની છત ઉપર જઈને બેસી ગઈ છે. હવે દીપ જોબ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. આ દીપ છે સામે, આ જય. એને હજી વાર છે એટલે એ 10 વાગે જશે, દીપ 9 વાગે જાય. આ દીપના પપ્પા. ગુલાબ પણ કેવા મસ્ત ખીલ્યા છે એકદમ. દીપ પણ નીકળી રહ્યો છે. દીપની પણ જવાની બિલકુલ તૈયારી થઈ ગઈ છે. સાંજે આવશે 6:30 વાગે. ટિફિન લઈને જાય છે. જઈને પણ જવાની તૈયારી થઈ ગઈ છે. 10 વાગી ગયા છે તો એ પણ હવે પોતાની બાઇકની તૈયારી કરી રહ્યો છે. એ ટિફિન નથી લીધી તો એ બપોરના 2 વાગે જમા. એ બાયને કહી રહ્યો છે કે બા તમે મારી સાથે ચાલો, ત્યાં બેઠા જો બેસી છીએ. અને ગરમી પણ નહીં થાય, લીમડાનો છાંયો છે. હવે જય પણ નીકળી રહ્યો છે. બાઇક ચાલુ થઈ ગઈ છે એમની. એ પણ નીકળી ગયો. એ બપોરના હવે 2 વાગે આવશે જમવા ઘરે. ને જયના પપ્પા અને મારી સામે હેતલ 2 વાતો કરી રહ્યા છે કે મિન્ટા પર ડીમ જોવા જવા છે. એમના હસબન્ડનું નામ પણ દીપ છે તો એ પણ દીપ કે ઘરે હો ત્યારે આપણે બધા જઈશું એવી વાતો કરી રહ્યા છે. હવે જય અને દીપ બંને નોકરીમાંથી નીકળી ગયા છે અને આજે અમે પછી ગયા હતા માર્કેટ. ત્યાંથી માર્કેટમાંથી અમે શાક લેવા ગયા હતા અને શાક કેટલું લઈ આવ્યા છે ને કેમ રાખવું શાકને એ બધું હું તમને બતાવું છું. જો શાકમાં આ લીંબુ છે, આ વટાણા છે. વટાણા પણ કેવી રીતે રાખવા અને કેવી રીતે 12 મહિના માટે એને સાચવવા એની ટ્રીક પણ હું તમને બતાવીશ. આ ગાજર છે, રીંગણા, કાકડી, ટમેટા ને કોબી, એટલું બધું શાક અમે લઈ આવ્યા છીએ અઠવાડિયાનું ભેગું. હવે આપણે આ બધું શાકને ધોઈને સાફ કરી લઈશું અને પછી ફ્રીજમાં રાખશું
પછી આપણે વટાણા કેવી રીતે સ્ટોલ કરવા એ તમને હું બતાવીશ. શાક બધું ધોઈને નીતરવા મૂકી દીધું છે, પછી નીતરી જશે ત્યારે આપણે આ વટાણાને સ્ટોલ કરતા બતાવીશ તમને કેવી રીતે રાખવા. કોરા થઈ જાય પછી ભીના ભીના નહીં રાખવાના, સુકાઈ જાય થોડા. હવે આપણા વટાણા ધોઈને સાફ થઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે. હવે કેવી રીતે સ્ટોલ કરવા એ તમને હું બતાવું. પહેલી એક આવી નાની પ્લાસ્ટિકની કોથળી લેવાની, પાનામાં પાણી ના હોવું જોઈએ, પાણી હશે તો પણ બગડી જશે, એકદમ કોરા થઈ જવા પડે. હવે આવી રીતે આપણે કોથળીમાં ભરી દઈશું. થોડા થોડા જ ભરવાના છે, આખી કોથળી પણ નથી ભરવાની, અને કોથળીમાં પૂરા ભરશું તો પછી સરખા રહેશે નહીં ફ્રીજમાં, એટલે આપણે થોડા થોડા જ કોથળીમાં ભરવાના છે. આવી રીતના આટલા આટલા જ ભરવાના છે કોથળીમાં. હવે આપણે એને પેક કરી લઈશું આવી રીતના જાળી. બધા પાસે આવું કદાચ મશીન પણ ના હોય, પણ વીણપત્તીથી તમે કરો ને તો પણ ચાલે, પણ બેગ ખપે અંદર હવા ન જવી ખપે આનામાં. આવી રીતના જાળી અને પેક કરી લઈશું આપણે. આમાં બિલકુલ હવા ન જવી શકે, એટલે પછી આને આવી રીતના આમ કરી એના ઉપર એક એક કોથળી રહી જાય એવા માટે, એટલા માટે આ થોડા થોડા જ ભરવાના છે, એટલે ફૂલ પેક નથી કરવાના આપણે, આવી રીતે ખુલ્લા ખુલ્લા જ રહેવા જોઈએ. તો આવી રીતે આ બધી આપણે પણ ભરી લઈશું. હવે આપણી આ પેકિંગ થઈ ગઈ છે, જો આવી રીતના હવા રહેવી જોઈએ અંદર તો ખરાબ નહીં થાય બિલકુલ. આમ કરશો તો હવા દેખાશે તમને કોથળીની અંદર. આ ચાર પેક કરીને રાખી છે આપણી. હવે આ સ્ટોલ થઈ ગઈ છે, હવે કેવી રીતના ફ્રીજમાં મૂકવાની એ તમને બતાવું. આપણે ફ્રીઝરમાં નથી મૂકવાની, આપણે નીચેની જે ટ્રે આવે છે એ ટ્રેમાં મૂકવાની છે. આ ફ્રીઝરમાં નથી મૂકવાની, આપણે આ નીચેની જે ટ્રે આવે છે એ ટ્રેમાં મૂકવાની છે. આવી રીતના મૂકી દેવાની બધી. એટલે આ તમારા વટાણા છે ને 12 મહિના સુધી આવાનાવા રહેશે. આપણે ક્યારે પણ લીલા વટાણા ખાવાનું મન થાય તો નથી મળતા બજારમાં, તો આપણે આનામાંથી આપણે લીલા વટાણા ખાઈ શકીએ છીએ. આ રીતના તમે કરશો તો આપને 12 મહિના માટે લીલા વટાણા ખાવા મળશે.